કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? હા, સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી તેમાં આપણે પ્રકરણ નંબર 9 બાનો વાળો જે નો સાહિત્ય પ્રકાર છે નિબંધ, એટલે કે લલિત નિબંધ. તો આજે આપણે એક સરસ મજાનો પાઠ આજે વિદ્યાર્થી મિત્રો આપણે શીખવા માટે જઈ રહ્યા છે. તો પહેલા તમને થોડું યાદ કરાવી દઉં કે આપણે અગાઉના પ્રકરણમાં શું શીખ્યા હતા. હા, તો અગાઉના પ્રકરણમાં આપણે પ્રકરણ નંબર 8 માનવ હલેસા માન એક સરસ મજાનું કાવ્ય આપણે શીખ્યા હતા. તેમાં આપણે જોયું હતું કે ભાભીએ દિયરને મેળા માર્યા કે તું આળસુ છું, તું ભાઈની કમાણી પર જીવે છે, તું હરામી છું, તું નકામો છે. આવા મેળા ભાભીએ પોતાના દિયરને માર્યા હતા, એટલે દિયરને આ મેળા લાગી ગયા અને દિયરે પછી પોતાની કમાણીની શરૂઆત કરી. પોતે એ વાહન લઈને પેલે પાર જાય છે, કમાવા માટે જાય છે. તો આ રીતે આપણે સરસ મજાના કાવ્યની અગાઉ વાત કરી હતી, તો તમને એમાં ખૂબ જ સુંદર મજા આવી હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક સરસ મજાનો પાઠ બાનો વાળો એક સુંદર પ્રકારનો પાઠ આજે આપણે શીખવા માટે જઈ રહ્યા છે, જેનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. તો લલિત નિબંધમાં આપણે જોઈએ કે પ્રવીણભાઈ દરજીએ ખૂબ જ સહજ રીતે પ્રકૃતિને સહજ રીતે અનુભવ કરાવ્યો છે અને લેખકે પોતે આપણે જીવનમાં બનતી ઘટનાઓ એ સહજ રીતે વણાઈ જાય એવી રીતે ખૂબ જ સુંદર પ્રકારનું એમણે અહીંયા લેખન કરવામાં આવ્યું છે. તો આપણે આ જોવાનું છે કે બાનો વાળો પ્રકરણમાં આપણે શું શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌને પ્રશ્ન થાય કે લેખકે બાનો વાળો એવું પ્રકરણનું નામ શા માટે આપ્યું હશે? તો આપણે જોઈએ કે બાને પોતાનો વાળો પોતાના અંગત સ્વજન કરતાં પણ વધારે હતો. બાનો સમગ્ર દિવસ એ વાડા પાછળ વ્યતીત થતો હતો, જેમાં બાએ પોતાના વાડામાં વિવિધ પ્રકારની ઔષધિઓ, વિવિધ પ્રકારના ફળ ફૂલ છોડ વગેરે બાએ પોતાના વાડામાં એ ઉગાડ્યા હતા. તો આ રીતે બા પોતાના વાડાની સંપૂર્ણપણે કાળજી રાખતી હતી. સવારથી સાંજ સુધી બા પોતે પોતાના વાડામાં જતા અને વાડામાં કંઈક નવું થાય, કંઈક નવી વનસ્પતિ ઉગાડે, ઔષધિઓ ઉગાડે કે જેનાથી બીજાને પણ કોઈ પ્રકારનો લાભ થાય. તો એવી રીતે બાએ પોતાનું સમગ્ર જીવન એ વાડા માટે સમર્પિત કર્યું છે. એટલે કહેવાય કે બાને એ કુદરત પ્રત્યે ઘણો વધારે પ્રેમ હતો એવો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવો આવા સરસ મજાના પ્રકરણની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ લેખક પરિચય. તો આ પાઠના લેખકનું નામ છે પ્રવીણ સનીલાલ દરજી, જેમનું જન્મસ્થળ આપણે જોઈએ તો જિલ્લો પંચમહાલ, તાલુકો ગોધરા અને ગામ છે મહેલોલ. તો મહેલોલ ગામમાં જન્મ એ થયો હતો. તેમનો જન્મ આપણે જોઈએ તો ઈસવીસન 1944માં આ પ્રવીણભાઈ સનીલાલ દરજીનો જન્મ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આવો આપણે એક સરસ મજાનો એનિમેશન વિડીયો નિહાળીએ, ત્યારબાદ આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. બાને હવે 75 થયા, છતાં બા 75ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં. બા જીવી છે જ એવું કે ઉંમર કે નિરાશાને નજીક ઢૂંકવા જ ન દે. નિરંતર ઉદ્યોગ એટલે બા. બા માટે એક જ શબ્દ વાપરવાનો હોય તો કહું જાજરમાન બા. નીચી બેઠી દડીની, મજબૂત બાંધાની, આજે પણ એવી જ દમામદાર લાગે. થાય છે બાનો જીવનરસ કયો? કયા મૂળિયામાંથી પોષણ મેળવતી મેળવતી તે આજે પણ કાળની તડકી છાંયડી વચ્ચે પ્રસન્ન અને ઉદ્યમી રહી શકી હશે? 10 પૂર્વે બાપુજીનું અવસાન થતાં અમારા જીવનઘરનો તોતિંગ મોભ તૂટી પડ્યો હતો. હું ધારતો હતો કે હવે બા ભાંગી પડવાની, 5-1 વર્ષ માંડ કદાચ જીવે તો પણ અંદરથી તૂટી ગઈ હશે. સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફંગોળાતી રહેશે. પણ ના, એવું કશું જ બન્યું નહીં. બા સમયને જીરવી ગઈ, જીતી ગઈ. હૃદયના ભંડકિયામાં
આંસુની બધી ખારાશ અને જખમોને ભરી દીધા. પોતાના કામઢા વ્યક્તિત્વને અડપાવા દીધું નહીં. પિતાજીની વાત નીકળતા સુખનો અતિરેક થતા બાની આંખ ભીની થઈ જતી, અવાજ તરડાઈ જતો. આ બધું તારા બાપા હોત અને નજરો નજર જોતા તો કેટલા ખુશ થતા. દુખિયારો જીવ સુખ જોવા જ ન પામ્યો. મને મૂઈને શું કામ જીવાડી? બસ, પછી બા ચૂપ થઈ જતી. થોડીક પળો પછી પાછી સ્વસ્થ વાદળ જેવું મન કરી દેતી. બા વીતી ગયેલા દિવસોના રસ્તે નિમિત્ત મળતા આવીને ઊભી તો રહે છે, પણ ત્યાંથી ઝડપથી નીકળી પણ જાય છે. નિરંતર નવી કેડીની એને શોધ રહે છે. બા ક્ષણે ક્ષણનો પોતાની પાસે હિસાબ લે છે. ઉધડો પણ લે, બીજા કરે કે ન કરે એ એનું કામ કરીએ જ જાય. કર્મ અને ધર્મ તેણે એક કરી મૂક્યા છે. બાના જીવન સ્ત્રોત વિશે વિચારતા ઘણી બધી બાબતો મનમાં આમ તો ઉમટી આવે છે, પણ એ સર્વમાં મોખરે મૂકી શકાય તેવી બાબત વાડાની. હા, અમારા વતનના ઘર પછવાડે ઘણો મોટો વાડો છે. બાને પ્રકૃતિ, ઝાડપાન અને ફળફૂલમાં ભારે રસ. બા માટે વાડો અમુક તમુક ફૂટ જગ્યા નથી, એ એના જીવનનું એક સ્વજન છે. જેટલો તેણે વાડાને પ્રેમ કર્યો છે એટલો કદાચ અમોને નથી કર્યો. બાનું જીવન અને મુક્તિ જે ગણો એ વાડો રહ્યો છે. અને આ વાડો એટલે બંને તરફ વાડાની હદ પૂરી થાય ત્યાં સુધી થોર અને મહેંદીની વાડ, એની વચ્ચે જાતે તૈયાર કરેલો માંડવો. માંડવા ઉપર કારેલી કંકોડીથી માંડીને અનેક શાકભાજીના વેલા, ઉપરાંત નીચે મકાઈના, ભીંડાના ચાસ, રીંગણ મરચા, દાડમ, જામફળ, કોળું, સીતાફળ, પપૈયા, કહો કે એના હૃદય જેટલી સમૃદ્ધિ એ વાડામાં. અને ફૂલો, મોગરો, જાસૂદ, કાગડી, અમરી ચમરી, ગુલાબ, કરેણ, સૌભાગ્ય સુંદરી, પારિજાત, સુગંધનો દરિયો જોઈ લો. વહેલી સવારે વાડની બંને બાજુ થોરને અડીને ભાત ભાતના પુષ્પો બાલમંદિરના ભૂલકા બનીને ઝૂમતા હોય, અને વાડામાં ઔષધીય છોડ પણ મળે જ. તુલસી, કરિયાતુ, અરડુસી, ખરસાંડી જ્યારે માંગો ત્યારે હાજર. એક નાનું મજાનું ઔષધાલય જોઈ લો જાણે. મીઠો લીમડો અને લીંબુ પણ ખરા જ. અને આ સિવાયનું બીજું તો ઘણું બધું. બસ બીજું કંઈ નહીં, એક વાડાને બોલવા દઈએ તો પણ આપણે પામી શકીએ બાના અતીત અને વર્તમાનના વૈભવને. સમયના પગલાને તેણે આ વાડા વડે સ્મારકમાં ફેરવી નાખ્યા છે. બા જ્યાં હોય ત્યાં એની વાતનો વિષય વાડો જ હોય. વાડામાં ઉગેલી અને હવે થનાર વનસ્પતિ વિશે પણ બધો નકશો જીભના ટેરવે. બા જ્યાં જાય ત્યાં એની થેલીમાં વિવિધ ફૂલો ફળોના બી મળે, ક્યાંકથી લાવે, કોઈકને ખેરાત કરે. પોતાના જ દીકરાના ઘરે બે ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના જુરાપો અનુભવે. વાડાનું શુંય થઈ ગયું હશે, ભૂંડ પેસી ગયા હશે, વાંદરાઓએ ખેદાન મેદાન કરી નાખ્યું હશે, લોકોએ આડેધડ ફૂલો ચૂંટી લીધા હશે, કાચા ને કાચા લીંબુ કોઈ લઈ ગયું હશે, વગેરે વગેરે. બા બેચેન થઈ જતી અને અમુક દિવસે તો તે કોઈનુંય માન્યા વિના વાડાના લગાવને કારણે મક્કમતાથી ચાલી નીકળે, વતન જઈને જ જંપે. પછી વાડો ખુશ અને બા પણ ખુશ. બાને છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે. સવારે વારા ફરતી 10 થી 15 જણ આવે. એ સૌને માટે બા પહેલી સવારે ઊઠે, ફૂલો ચૂંટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે. પછી આવનાર દરેકને તે સરખા હિસ્સે હોંશે હોંશે આપે. બાનો ચહેરો ત્યારે આશકા જેવો નિર્મળ બની જતો. મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે. બા બધી વેળા
જાતે લીમડો તોડીને આપે, કામ પડતું મૂકીને. ક્યારેક જ એના ચહેરા ઉપર ક્લેશ જણાય. નહીં ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે, છતાં એને લીમડો તો આપે જ, લીંબુ લેવા ઓછા જણાવે. પણ ભદ્ર નોકરિયા તો પેટમાં વીતે છે, તાવ આવે છે એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે. બા આનાકાની વિના આપે પણ અંદરથી સમજે, બીમારીનું તો બહાનું છે, મૂળે તો મફત્યું શરબત પીવું હશે ને. બા એ રીતે ભોળી નહીં, ભલી ખરી. પપૈયા, જામફળ અને શાકભાજી તો તે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘેર આવીએ એટલે બે ત્રણ દિવસે થેલી લઈને અમુકના ઘેર એ શાકભાજી આપવા અમોને મોકલે. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એ જાણે બાનું જીવનસૂત્ર રહ્યું છે. બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લહાવો છે. નળ તો ગામડે હમણાં થયા. પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે. બા તે કરે. એકે એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે, એ છોડને જાતે ગોળ કરે. સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકે દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહે. બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય, એમ હું ખાતરીબંધ કહી શકું. બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી, અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની જતી. ધીમેથી બધું જ ઝીણે રૂતે જુએ. બા કશેક જાય ને જો ત્યાં વાડા જેવું ફૂલ ફળાદી નિહાળે તો ત્યાં તે લટાર માર્યા વિના રહે જ નહીં. એટલું જ નહીં, એની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આંખોને આંખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ મુગ્ધતા વિસ્મય નિહાળું છું. કોને ખબર આ વાડો કઈ નવી વસ્તુ બા સામે આમ દરેક વખતે ધરી દેતો હશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ પાઠમાં આવેલા 11 શબ્દોના અર્થ આપણે પહેલા સમજીશું, ત્યારબાદ આપણે પ્રશ્નોની ચર્ચા કરીશું. ચલો સૌ પ્રથમ આપણે 11 શબ્દ જોઈ લઈએ. પહેલા તો પહેલો છે બાળો. બાળો એટલે શું? તો ઘર પછવાડેની ઉલ્લી જગ્યા. પછવાડે એટલે શું? પાછળ, બરાબર છે. એટલે આપણા ઘરની પાછળ જે ખુલ્લી જગ્યા હોય છે તેને બાળો કહેવામાં આવે છે. ત્યારબાદ નજીક ધૂંકવું. નજીક ધૂંકવું એટલે શું? પાસે આવવું. અમુક અમુક શબ્દો આપણે જોઈએ આ પાઠમાં તો તળપદા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો એવા તળપદા શબ્દના અર્થ આપણને ખબર હોવા જોઈએ. તો શું છે કે નજીક ધૂંકવું. નજીક ધૂંકવું એટલે પાસે આવવું અથવા નજીક આવવું, બરાબર છે. ચલો આગળ શું છે? નિરંતર, બરાબર. લેખકને માટે કેવા કહે છે? નિરંતર ઉદ્યોગ જેવા કહે છે. એટલે નિરંતર એટલે કેવા? હંમેશા, હંમેશા કાર્યરત હોય એવા, હંમેશા કાર્ય કરતા હોય તેવા. ત્યારબાદ ઉદ્યોગ. ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ કે કામકાજ, જે આપણે રોજે રોજ કામકાજ કરતા હોય, રોજબરોજ જે કામ કરતા હોય એને શું કહેવાય? ઉદ્યોગ. ઉદ્યોગ એટલે પ્રવૃત્તિ અથવા તો કામકાજ. ત્યારબાદ આગળ શબ્દ છે દમામદાર. દમામદાર એટલે ભપકાદાર, બરાબર. કોઈને આકર્ષિત કરે તેવું, તો દમામદાર એટલે શું? ભપકાદાર. ત્યારબાદ શું છે? તળતી છાંયડી. તો તળતી છાંયડી એટલે શું કહેવાય? એને સુખ અને દુઃખ. તળતી અને છાંયડી એટલે શું કહેવાય? સુખ અને દુઃખ. ત્યારબાદ શું છે? તોતિંગ મોમ. તોતિંગ મોમ એટલે શું છે? મજબૂત આધાર. કેવો આધાર? મજબૂત આધાર. આપણા ઘરમાં જુઓ
કે તમારા ઘરની અંદર વચ્ચે વચ્ચે કિડકમાં મૂવ હશે. એ મૂવ એ શું કહેવાય? તો આપણા ઘરનો આધાર કહેવાય. તો એવી રીતે આપણા ઘરના જે વડીલ હોય એ વડીલ પણ શું કહેવાય? એ મૂવ સમાન કહેવાય. એટલે આપણા કુટુંબના આધાર સમાન કહેવાય. ત્યારબાદ આપણે આગળના શબ્દ જોઈએ. તો શું છે આપણી શબ્દ જોઈએ? તો અખિલાય. અખિલાય એટલે સમગ્રતા. શું કહેવાય? અખિલાય એટલે સમગ્રતા. ત્યારબાદ છે જીરવી ગઈ. જીરવી ગઈ એટલે સહન કરી ગઈ. જીરો ગઈ એટલે શું? સહન કરવું. જીરવી ગઈ એટલે શું? સહન કરી ગઈ. ત્યારબાદ આપણે જોઈએ ફંગોડાવો. ફંગોડાવો એટલે શું? ફેંકાવો. બરાબર. આપણે હવામાં તમે જોતા હશે બધી વસ્તુ ફંગોડાઈ જાય છે. ફંગોડાવો એટલે શું? ફેંકાઈ જવું. ત્યારબાદ શું છે? કામથા. કામથા એટલે ઉદ્યમી મહેનતુ. બરાબર. જે લોકો પરિશ્રમ કરે છે, જે લોકો મહેનત કરે છે એના માટે કયો શબ્દ વાપરવામાં આવેલો છે? કામથા. કામથા એટલે ઉદ્યમી અને મહેનતુ શબ્દ વાપરવામાં આવેલો છે. ત્યારબાદ કયો શબ્દ છે? અતિરેક. અતિરેક એટલે વધારો. વધારે આપણે જે કહીએ છીએ એટલે અતિરેક એટલે શું? વધારો. ત્યારબાદ આપણે જોઈએ જીવન સ્ત્રોત. તો જીવન સ્ત્રોત એટલે જીવનનો અખૂટ ભંડાર. શું કહેવાય? એટલે જીવનનો અખૂટ ભંડાર. ત્યારબાદ આપણે જોઈએ ઔષધાલય. ઔષધાલય એટલે દવાખાનું, જે આપણે અત્યારે હોસ્પિટલ કહીએ છીએ. બરાબર. અસ્પતાલ કહીએ છીએ એટલે ઔષધાલય એટલે શું? દવાખાનું. અને ત્યારબાદ છેલ્લો શબ્દ છે અતીત. અતીત એટલે ભૂતકાળ. શું કહેવાય છે? અતીત એટલે ભૂતકાળ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તમારે પાઠ્યપુસ્તકની અંદર જોવાનું છે. પેજ નંબર 56 પર તમારે ધ્યાન આપવાનું છે. ચલો પેજ નંબર તમારે 56 પર ધ્યાન આપવાનું છે. તો એની અંદર આપણે સૌ પ્રથમ અભ્યાસની અંદર તમને વિકલ્પો આપેલા છે. શું આપેલું છે? વિકલ્પો આપેલા છે. તો સૌ પ્રથમ આપણે તે આપેલા વિકલ્પોની પહેલાં ચર્ચા કરીશું. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે લેખકની દ્રષ્ટિએ બા એટલે ખાલી જગ્યા. શું લખેલું છે ઓપ્શનની અંદર? તો બેઠી દડીની, મજબૂત બાંધાની, 75 વર્ષની કે નિરંતર ઉદ્યોગ. જો આ બધા શબ્દો સાચા છે. બરાબર છે. આપણે જોઈએ બા કેવા હતા? તો બેઠી દડીના નીચે હતા, મજબૂત બાંધાના હતા, 75 વર્ષના હતા. આ બધા શબ્દો સાચા છે. પરંતુ પ્રશ્ન શું પૂછ્યો છે કે લેખકની દ્રષ્ટિએ બા કેવા છે? તો લેખકની દ્રષ્ટિએ બા કેવા છે? નિરંતર ઉદ્યોગ જેવા છે. એટલે કયો જવાબ આવશે? ગ જવાબ આવશે. ગ જવાબ આવશે. ગ. ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બીજો વિકલ્પ આપણે જોઈએ. તો બા વીતી ગયેલા દિવસોના રસ્તે ઝડપથી નીકળી પણ જાય છે, એ વાક્યનો અર્થ શું છે? ચલો એની અંદર આપણને વિકલ્પો આપેલા છે. એમાં આપેલું છે પહેલું કે બા ઝડપથી ચાલવા માંડે છે. બીજું છે બા દુઃખને ભૂલી જાય છે. ત્રીજું છે બા ગામડે જતી રહે છે. અને ચોથું છે કે બા યાદ કરે છે. ચલો શું કહે છે? પ્રશ્ન શું પૂછ્યો છે કે વીતી ગયેલા દિવસોને બા ઝડપથી કેવી રીતે એ નીકળી જાય છે? દિવસોના વીતી ગયેલા દિવસોના રસ્તેથી બા કેવી રીતે ઝડપથી નીકળી જાય છે? તો સાચો જવાબ શું આવશે? કે બા દુઃખને ભૂલી જાય છે. કયો જવાબ આવશે? બા દુઃખને ભૂલી જાય છે. ચલો આગળ ત્રીજો વિકલ્પ આપણે જોઈએ કે બાનું એક સ્વજન એટલે ખાલી જગ્યા. બાનું એક સ્વજન એટલે ખાલી જગ્યા. તો એની અંદર શું આવશે? પિતાજી, ફળફૂલ, લેખક કે બાળકો. બરાબર. જો પિતાજી પણ સ્વજન હતા, ફળફૂલ પણ બાળામાં હોય, લેખક પણ છે અને બાળો છે. તો બા કોને પોતાનું સ્વજન માનતા હતા? તો સાચો જવાબ કયો આવશે? વાળો. બરાબર. બા વાળાને એક સ્વજનની જેમ રાખતા હતા. ત્યારબાદ ચોથો વિકલ્પ આપણે જોઈએ. બા ક્યારે વાળા વિના જુરાપો અનુભવે છે? એમાં વિકલ્પ આપેલા છે બા પરદેશ જાય ત્યારે, પતિની યાદ આવે ત્યારે, પડોશીને ત્યાં જાય ત્યારે, કે દીકરાને ઘેર જાય છે ત્યારે. બરાબર. તો સાચો જવાબ ક્યારે આવશે? કે દીકરાની ઘેર બા જાય છે ત્યારે બા એ વાડા વિના જીવાપો અનુભવે છે.
એટલે સાચું જવાબ કયો આવશે? દીકરાને ઘેર જાય છે ત્યારે. સરસ. ચલો હવે આપણે નીચેના પ્રશ્નના ઉત્તર આપણે આપવાના છે. એક એક વાક્યમાં એના જવાબ આપણે આપવાના છે, બરાબર છે? ચલો જુઓ, પહેલો પ્રશ્ન છે, બા દેખાવે કેવા હતા, બરાબર છે? બા દેખાવે કેવા હતા? તો બા આપણે જોઈએ પહેલાં, તો બા દેખાવે કેવા દેખાતા હતા? તો નીચી બેઠી દડીના. કેવા હતા? નીચી બેઠી દડીના અને મજબૂત બાંધાના હતા. કેવા હતા? નીચી બેઠી દડીના અને મજબૂત બાંધાના હતા. તો તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે કે બા દેખાવે નીચી બેઠી દડીના અને મજબૂત બાંધાના હતા. ચલો આગળનો આપણે પ્રશ્ન જોઈએ કે ભદ્ર કે નોકરી હતો લીંબુ લેવા માટે કેવા બહાના કરતા હતા? તો ભદ્ર કે નોકરી હતો લીંબુ લેવા માટે આ પ્રકારના બહાના કરતા હતા કે પેટમાં દુખે છે, તાવ આવે છે, પેટમાં ભીખે છે, આવા બધા શબ્દો વાપરતા હતા, બરાબર છે? શું શબ્દો વાપરતા હતા? કે પેટમાં ભીખે છે, તાવ આવે છે. તો આવા બહાના કાઢીને નોકરિયાતો કે ભદ્ર કે લીંબુ લેવા માટે આવતા હતા. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા, બરાબર છે? તો બાના વાડામાં કયા કયા ઔષધીય છોડ હતા? તુલસી, બરાબર. તુલસી હતી, અરડુસી હતી, ત્યાં બધા આપણે કરિયાટુ અને ખરસાળી. કરિયાટુ, ખરસાળી, તુલસી, અરડુસી જેવા ઔષધીય છોડ એ બાના વાડામાં જોવા મળતા હતા. ત્યારબાદ આપણે આગળ એક પ્રશ્ન જોઈએ કે બાનું જીવનસૂત્ર શું હતું? તો બાનું જીવનસૂત્ર શું હતું? ખાયા સો ખોયા. શું હતું? ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. શું હતું? ખાયા સો ખોયા, એટલે જે આપણે કંઈ ખાધું છે બધું આપણે ગુમાવ્યું છે. ખાયા સો ખોયા, એટલે જે કંઈ આપણે અનાજ ખાધું છે બધું આપણે ગુમાવ્યું છે. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એટલે જે આપણે કોઈને ખવડાવ્યું છે એ આપણને પ્રાપ્ત થયું છે. ખીલાયા સો પાયા, એટલે આપણે બીજાને કોઈ ખવડાવ્યું છે એ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે બાનું જીવન સૂત્ર કયું હતું? બરાબર આપણે ખાસ લખવાનું કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, બરાબર. આ જીવન સૂત્ર બાનું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને વિડીયો જે મોકલવામાં આવેલો છે એ વિડીયો આપ બરાબર નિહાળવાનું છે. ત્યારબાદ તમને જે વર્કશીટ આપણે મોકલવામાં આવેલી છે એ વર્કશીટમાં તમારે વ્યવસ્થિત આપણે જવાબો લખીને મોકલવાના છે. ત્યારબાદ આપણે એક મુદ્દો આપણે છેલ્લે પ્રશ્ન લેવાનો છે, એમાં તમારે જોવાનું છે. જુઓ કે તમને આપેલું છે પેજ નંબર 58 પર આપેલું છે, બરાબર. એક પ્રશ્ન આપણે બાકી છે એ પણ પૂરો કરીએ કે પેજ નંબર 58 પર આપેલું છે પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોનો ઉપયોગ કરી તમારે વાક્ય બોલવાના, વાક્ય લખવાના છે, બરાબર છે. એમાં તમે જો પહેલો શબ્દ કયો આપેલો છે? જાજરમાન. તો એમાં આપણે શું કહી શકાય કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું, બરાબર. આપણે જાજરમાન શબ્દ આપેલો છે, એ જાજરમાન શબ્દ પરથી આપણે શું કરવાનું છે? એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, બરાબર છે. તો વાક્ય આપણે કેવું લખવાનું છે? તમે કોઈ પણ વાક્ય જાતે બનાવી શકો છો, બરાબર. મેં તમને કહ્યું કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું વ્યક્તિત્વ જાજરમાન હતું, બરાબર. બીજાને પ્રભાવિત કરે તેવું હતું, તો એવું વાક્ય તમારે જાતે બનાવીને લખવાનું છે, બરાબર છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ બીજો શબ્દ છે કે નિરંતર. તો મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન હતા, બરાબર છે. એવું આપણે એક વાક્ય બનાવ્યું કે મીરાબાઈ નિરંતર ઈશ્વર ભક્તિમાં લીન હતા, બરાબર છે. તો એવું તમે જાતે કોઈ પણ વાક્ય તમે બનાવી શકો છો. ત્યારબાદ આપણે આગળનો શબ્દ જોઈએ કે જીવન સ્ત્રોત. તો જીવન સ્ત્રોતમાં આપણે શું કહી શકાય કે બાનો વાડો એ તેમનો જીવન સ્ત્રોત હતો. શું કહી શકાય કે બાનો વાડો તેમનો જીવન સ્ત્રોત હતો.
એવું આપણે જાતે વાક્ય બનાવી શકાય છે. ત્યારબાદ આપણે જોઈએ કે ચોથો શબ્દ આપેલો છે આપણને સમૃદ્ધિ, બરાબર. તો આપણે શું વાક્ય બનાવી શકાય કે આપણા દેશમાં સમૃદ્ધિ વધી છે છતાં પણ સુખ શાંતિ વધ્યા નથી. શું વાક્ય બનાવી શકાય કે આપણા દેશમાં સમૃદ્ધિ વધી છે પરંતુ સુખ શાંતિ વધ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ રીતે જે તમને વિડીયો મોકલવામાં આવેલો છે એ વિડીયો તમારે બરાબર ધ્યાનથી નિહાળવાનો છે, અને ત્યારબાદ તમને જે વર્કશીટ આપવામાં આવશે એ વર્કશીટમાં તમારે સાચા જવાબો વ્યવસ્થિત તમારે લખીને મોકલવાના છે. બધાને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.